સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં. હું છું આપની સાથે હેતલ ભગત. કર્ણાટકના બેંગાલુરુ ખાતે રહેતા વડોદરાના પરિવારને ખુશી પુરોહિતે કર્ણાટક બોર્ડની ધોરણ 12ની પરીક્ષામાં 99% માર્ક્સ મેળવીને કર્ણાટક રાજ્યમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખુશીના પિતા રાજેન્દ્ર કુમાર પુરોહિત બેંગાલુરુમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓનું મૂળ વતન ડભોઈ તાલુકાનું માવલી ગામ છે, જ્યાં રાજેન્દ્ર કુમાર સરપંચ પણ રહી ચૂક્યા છે. ખુશીની મોટી બહેન બેંગાલુરુમાં આઈટીનો અભ્યાસ કરી રહી છે. 7 વર્ષ પહેલા આ પરિવાર વડોદરાથી બેંગાલુરુ શિફ્ટ થયો હતો. ખુશી નાનપણથી જ ભણવામાં હોશિયાર હતી. ખુશીએ ધોરણ 12 આર્ટ્સમાં 600 માંથી 594 માર્ક્સ મેળવ્યા છે. તે સમગ્ર કર્ણાટકમાં બીજા સ્થાને અને બેંગાલુરુ તાલુકામાં પ્રથમ સ્થાને આવી છે. ખુશી કહે છે કે તેને જજ બનવાની ઈચ્છા છે, એટલે હવે ધોરણ 12 પછી તે LLB નો અભ્યાસ શરૂ કરશે. નમસ્કાર, મારું નામ પૂર્વી ખુશીબેન રાજેન્દ્ર કુમાર છે. હું 2014માં ગુજરાત રાજ્યથી કર્ણાટક રાજ્યના મેંગલોર ડિસ્ટ્રિક્ટમાં મારા પેરેન્ટ્સના સાથે આવી હતી. મારા પપ્પા બેંગલોરની પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મેનેજરની પોસ્ટ પર છે અને મારી મમ્મી મનીષાબેન હાઉસવાઈફ છે. હું 2014માં સેન્ટ મેરીઝ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 3rd સ્ટાન્ડર્ડથી 10th સ્ટાન્ડર્ડ લગી મારી એજ્યુકેશન પૂરી કરી હતી. ત્યાં આગળ મેં 98.24 10th સ્ટાન્ડર્ડમાં મળ્યા હતા. એના પછી હું અહીં આર્ટ સ્ટ્રીમને ઓપ્ટ કરીને વિવેકાનંદ પીયુ કોલેજમાં એડમિશન લીધું હતું. 12મા એક્ઝામ પત્યા પછી રિઝલ્ટમાં મને 99% મળ્યા હતા. ઇંગ્લિશ અને હિન્દીમાં મને 98 માર્ક્સ મળ્યા હતા. હિસ્ટ્રીમાં મેં 98, પછી સોશિયોલોજી, પોલિટિકલ સાયન્સ અને ઇકોનોમિક્સમાં મને 100 માર્ક્સ મળ્યા હતા. મેં આજે આ પોઝિશન પર છું કે મારા પેરેન્ટ્સ, મારા ટીચર્સ અને મારા ફેમિલીને ગાઈડન્સ કરીને છું. મને કર્ણાટક રાજ્યમાં થર્ડ પ્લેસ અને પછી દક્ષિણ કન્નડા ડિસ્ટ્રિક્ટમાં પહેલું સ્થાન અને મારી કોલેજમાં મને ફર્સ્ટ પોઝિશન મળી છે. મેં મારું સ્ટડી રૂટીન ડેલી મોર્નિંગ 8 o'clock સ્ટાર્ટ થતો હતો. મેં ડેલી 1 આવર લાઇબ્રેરીમાં સ્પેન્ડ કરતી હતી. ત્યાં આગળ મેં બધી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સની બુક્સ રેફર કરતી હતી. પછી ઓલ્ડ મોક ટેસ્ટને રેફર કરતી હતી અમુકવાર. પછી ગાઈડ બુક્સને મારા ટીચર્સના બોલીને અમુક ઓથરની બુકને મેં બરાબર રેકમેન્ડ કરતી હતી મારા ફ્રેન્ડ્સને હોય. એવી રીતે મેં મારી પ્રિપેરેશન્સ એક્ઝામના પહેલાં કરી હતી. એક્ઝામ નજીક આવતી હતી ત્યારે મેં ઓવરનાઈટ રીડિંગ કરી હતી. 1 o'clock સુધી હું એ બધા પ્રિવિયસ યરના ક્વેશ્ચન પેપર્સ, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ, પછી ચેપ્ટર્સનું હું એ બરાબર રીતે રિવાઇઝ કર્યું હતું. અને પછી એક્ઝામિનેશન ડેમાં મેં એકદમ કામલી બધા એક્ઝામના ક્વેશ્ચન્સને ઓપ્ટ ચૂઝ કરીને બધા આન્સર્સને અટેમ્પ્ટ કરી હતું અને બિફોર ટાઈમ ફિનિશ કર્યું હતું. મેં મારા આવા મારા બધા ફ્યુચર જનરેશનને એ જ બોલવાનું ચાહું છું, બધા યંગ સ્ટુડન્ટ્સને, કે તમે લોકો બધે ન્યૂ ગાઈડબુક્સને રેફર કરો, તમારા ટીચર્સના બોલેલા બધા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સને અડીઘડી રિવાઇઝ કરો. પછી મોક ટેસ્ટને જેટલા થાય એટલા ટ્રાય કરો, તમે એક્ઝામમાં તમે મેનેજ કરી શકો. ધન્યવાદ. કેમેરામેન નવનીત પરમારી સાથે સત્યમ નેવાસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.